નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમ કે ન્યૂઝ એક્સક્લુઝિવમાં. અત્યારે જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સત્તા પક્ષ અને વિરોધ પક્ષ બંને પોતપોતાની રીતે જનતાની સેવા કરી રહ્યું છે. વિરોધ પક્ષ એ અત્યાર સુધી સત્તા પક્ષને સપોર્ટ આપ્યો હતો, તે ઉપરાંત યોગ્ય માર્ગદર્શન પણ આપતું હતું. પણ અત્યારે જ્યારે સત્તાની કામગીરી સામે જનતાએ જ્યારે અમુક પ્રશ્નો ઊભા કર્યા છે ત્યારે વિરોધ પક્ષે જનતાનો જે અવાજ છે તેને ઉઠાવતો અત્યારે જોવા મળી રહ્યો છે. તો આજે આપણી સાથે પાટીદાર અનામત અને શિક્ષણ જગત સાથે જોડાયેલા યુવા પાટીદાર ખેડૂત નેતા કિરીટ પટેલ, પાટણ, જે પાટણના એમએલએ છે, તે આપણી સાથે જોડાયા છે. સૌ પ્રથમ તો કિરીટભાઈ, આપનું સ્વાગત છે કે ન્યૂઝમાં. થેન્ક યુ, આભાર. જી કિરીટભાઈ, હું આપને એ પૂછવા માંગીશ કે અત્યારે જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આપના જે વિડીયો છે દર્શકો જોઈ રહ્યા છે કે આપ જનતાની સેવા કરી રહ્યા છો, તો બીપીએલ અને એપીએલ જે કાર્ડ ધારકો છે તેને સરકાર અનાજ વિતરણ કરી રહી છે અને આપ મધ્યમ વર્ગીય અને જે જરૂરિયાતમંદ લોકો છે તેને અનાજ વિતરણ કરી રહ્યા છો, તો સૌ પ્રથમ તો હું આપને એ પૂછવા માંગીશ કે આની પ્રેરણા આપને કઈ રીતે મળી? પ્રેરણા કોંગ્રેસે હંમેશા લોકોની સેવા કરવા વાળો, મધ્યમ અને ગરીબ લોકોને સમજવા વાળો પક્ષ છે અને જ્યારે જ્યારે પણ દેશમાં અને રાજ્યમાં આવી મહામારી આવી છે ત્યારે કોંગ્રેસના તમામ લોકોએ મદદ કરી છે. હું વર્ષોથી સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલો છું, ધારાસભ્ય નહોતો, છતાં પણ સરદાર પટેલ યુથ ફાઉન્ડેશન અને ખોડલધામ ટ્રસ્ટ સાથે સંકળાયેલો છું. જ્યારે પણ પૂર આવ્યું કે કોઈ પણ પરિસ્થિતિ પેદા થઈ ત્યારે વર્ષોથી અમે લોકોની સમાજ સેવા કરતા આવ્યા છીએ. જ્યારે જ્યારે લોકોને જરૂરિયાતની પેદા થાય, બ્લડ ડોનેશનની જરૂર હોય, અનાજની જરૂર હોય, તે કપડાઓની જરૂર હોય, જ્યારે જ્યારે પણ જરૂર પડી છે ત્યારે અમે લોકોની સેવા કરતા આવ્યા છીએ. પરંતુ જ્યારે લોકોએ અમને ધારાસભ્ય બનાવ્યા છે, કોંગ્રેસ પાર્ટીનો ધારાસભ્ય છું, ત્યારે લોકોની આવી ચૂંટેલા પ્રતિનિધિ તરીકે સેવા કરવી એ અમારી નૈતિક ફરજ છે એમ સમજીને અમે લોકોની વચ્ચે જઈ અને કોરોનાની મહામારી વચ્ચે પણ ગભરાયા વિના લોકોની વચ્ચે જઈ લોકોના પ્રશ્નો હલ કરી રહ્યા છે, લોકોને ગર્ભની અંદર રહેવા માટે સમજાવી રહ્યા છે અને લોકોની સેવા કરી રહ્યા છે. જી, તો હાલ જ અત્યારે પાટણની સ્થિતિ શું છે જો વાત કરીએ, તો અત્યારે જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર પોતાની રીતે સારવાર જે સેવાઓ છે તે આપી રહી છે, તો હું આપને ખાસ કરીને પૂછવા માંગીશ કે પાટણની વાત કરવામાં આવે તો ત્યાં કોરોનાગ્રસ્ત લોકોને પૂરતી સારવાર મળી રહી છે કે કેમ? પાટણની અમારી ધારપુર મેડિકલ હોસ્પિટલ છે, એના ડીન છે ડોક્ટર ગોસાઈ અને એના જે એક્સપર્ટ ડોક્ટર છે ડોક્ટર મેહુલ પટેલ, એમની ટીમ દ્વારા મને લાગે છે કે સમગ્ર ગુજરાતની અંદર જો સારામાં સારી સેવા મળી રહી હોય તો એ અમારી પાટણની ધારપુર હોસ્પિટલની અંદર મળી રહી છે. પાટણ એ મેડિકલનું હબ છે, માત્ર સરકારી ડોક્ટરો જ નહીં પરંતુ જે ખાનગી ડોક્ટરો છે પાટણના જાણીતા, માત્ર પાટણના જ નહીં પણ ગુજરાતની અંદર જાણીતા એવા પાટણના ડોક્ટરો સ્વેચ્છાએ ભલે એ ખાનગી પ્રેક્ટિસ કરતા હોય છતાં પણ હોસ્પિટલની અંદર જઈ અને દર્દીઓને માર્ગદર્શન આપે છે. અને પાટણની અંદર અગાઉમાં જે 15 પોઝિટિવ કેસ આવેલા હતા એમાંથી એક જે નેદરા ગામના મુસ્લિમ યુવાન હતો એ બહુ લેટ હોસ્પિટલની અંદર દાખલ થયેલો. એના સિવાયના જે 14 કેસ હતા એ 14 કેસની સંપૂર્ણ રિકવરી આવી ગઈ છે અને એમને રજા આપવામાં આવી હતી અને રજા આપ્યા પછી ફરીથી જે 2 જણા હતા એ 2 જણાને પોઝિટિવ આવ્યો છે અને એમને પણ ધારપુર હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે અને એ 2 દિવસની અંદર એમને પણ રજા આપી દેવામાં આવશે. બાકી આજે જે 2 કોરોના પોઝિટિવ આવ્યા છે એ બંનેની તબિયત સારી છે, એટલે જે પણ સેવા પાટણની ધારપુર હોસ્પિટલની અંદર ચાલી રહી છે એ ડોક્ટરોની અને તેના નર્સિંગ સ્ટાફની મદદથી બહુ સારી રીતે ચાલી રહી છે. જી, હું હવે પૂછવા માંગીશ કે પાટણમાં જે ખેડૂતો છે તે એપીએમસી સુધી શું તેમને પહોંચવામાં સરળતા પડી રહી છે, શું એમનો માલ વેચાઈ રહ્યો છે કે કેમ, તે અંગે શું સરકારે વ્યવસ્થા કરવી જોઈએ, આપને શું લાગી રહ્યું છે? બેન, મેં તમને ખબર હશે કદાચ મેં 17મી તારીખે રાજ્ય સરકારને એક પત્ર લખ્યો હતો અને એ પત્રની અંદર મેં જણાવ્યું હતું કે સરકારે જે માત્ર માર્કેટ યાર્ડની અંદર ઘણા ગાંઠા વેપારીઓ છે એ વેપારીઓને
હરાજીની છૂટ આપી છે અને એના લીધે લોકોને ઘઉંના જે વ્યાજબી ભાવ મળશે નહીં એવી મેં 17મી તારીખે મેં રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો અને મેં કહ્યું હતું કે આવું થશે તો ખેડૂતોને જે મિનિમમ ટેકાના ભાવ છે એ ભાવ પણ નહીં મળે અને અત્યારે જ્યારે ઉત્તર ગુજરાતની અંદર ખેડૂતોને પડ્યા ઉપર પાટો જેવી પરિસ્થિતિ છે, છેલ્લા 2 વર્ષથી ખેડૂતો ભારે તકલીફમાં છે, ભારે વરસાદ આવ્યો, અતિવૃષ્ટિ થઈ, વાવાઝોડું આવ્યું, તીડ આવ્યા અને અત્યારે જ્યારે ઘઉં અને એરંડા વેચવાની પરિસ્થિતિ આવી છે ત્યારે જે ગામ લેવલે સહકારી સંસ્થાઓ છે એના દ્વારા આની ખરીદી કરવામાં આવે ટેકાના ભાવે અને 50% પૈસા ખેડૂતોને અત્યારે આપવામાં આવે અને પછી પાછળથી 50% આપવામાં આવે આવી માગણી કરી હતી, પણ સરકારે એવું કર્યું નહીં અને માર્કેટ યાર્ડની અંદર ખરીદી શરૂ કરી દીધી. આજે ખેડૂતોને ભાવ મળતા નથી, ઘણા બધા ખેડૂતો પોતાનો માલ લઈ અને પરત જઈ રહ્યા છે. કોતો ખેડૂતોએ પોતાનો માલ જ્યારે 399 રૂપિયા ટેકાનો ભાવ હોય ઘઉંનો તો એમને 320 રૂપિયાથી 340 રૂપિયા સુધીમાં ઘઉં વેચવા પડે. જી કિરીટભાઈ, હું આપને પૂછવા માંગીશ ખાસ કરીને કે પાટણના ગામડામાં બી આપ ફરો છો, આપના FB એકાઉન્ટ મારફતે પણ આપ કહી શકાય કે એક લોકસંપર્કમાં રહેતા હોવ છો અને આ કોરોનાની વચ્ચે બી આપનું જે લોકસંપર્ક છે તે ક્યાંક ને ક્યાંક મજબૂત દેખાઈ રહ્યું છે, તો આપ શું કહેવા ઈચ્છો છો જ્યારે જે ભાજપના અમુક જે ધારાસભ્યો છે તે હાલમાં પોતાના જે મત વિસ્તાર છે પોતાની જનતાના પ્રશ્નો સાંભળવાના બદલે ઘરમાં લોક થઈ ગયા છે, એમને આપ શું કહેવા ઈચ્છો છો? એમને હું કહેવા ઈચ્છું છું કે ભાજપના લોકો અને પદાધિકારીઓ છે એમનામાં માનસિક ડર છે, એ લોકોની વચ્ચે નીકળતા નથી અને કોંગ્રેસના જે અમારા ધારાસભ્યો કે જે કાર્યકરો છે એ બહાર નીકળ્યા છે, એમને ડરાવવાની કોશિશ કરવામાં આવે છે, એમના ઉપર પોલીસના ખોટા કેસ કરવામાં આવે છે. એટલે મારે એમને નમ્ર વિનંતી છે કે તમે હવનની અંદર હાડકા નખવાનું બંધ કરો. જે લોકો કોંગ્રેસના લોકો હોય, ધારાસભ્યો હોય, એ પોતાના જાનની ચિંતા કર્યા સિવાય પોતાના પરિવાર, એમનો પરિવાર હંમેશો ના પાડતો હોય છે. મારા પણ દીકરા અને દીકરી ના પાડે છે, પપ્પા તમે બહાર ના જાઓ, છતાં પણ અમે બહાર જઈએ છીએ અને લોકોની વચ્ચે રહીએ છીએ, લોકોના પ્રશ્નો જાણીએ છીએ અને આ બધું ના કરવા માટે પોલીસ દ્વારા દબાણ લાવવામાં આવે છે, ખોટા કેસો કરવામાં આવે છે. એટલે મારી ભાજપના લોકોને નમ્ર વિનંતી છે, સરકારને વિનંતી છે કે જે લોકો કામ કરતા હોય, પ્રજાની વચ્ચે જતા હોય તો એમને જવા દો, એમને ખોટી રીતે રોકી, એમના ઉપર ખોટા કેસો કરી અને સરકારી તંત્રનો દુરુપયોગ કરવાનું ના બંધ કરવું જોઈએ. જી કિરીટભાઈ, હવે આપને પૂછવા માંગીશ કે મીડિયા અને જનતા બંને જોયું છે, પરેશ ધાનાણી હોય, લલિત વસોયા હોય કે કિરીટ પટેલ હોય, સર્વે જે પાટીદાર નેતાઓ છે તે સર્વ સમાજને ધ્યાને લઈને સેવા યજ્ઞ કરી રહ્યા છે, અનાજ વિતરણ કરી રહ્યા છે, તો આ કોરોનાની મહામારી વચ્ચે પણ આપ જનતાની સેવાનો લાભ ચૂક્યા નથી, તો શું લાગે છે કે ક્યાંક ને ક્યાંક જે લોકો કહી રહ્યા છે કે સરકાર કોરોનાને મુદ્દે નિષ્ફળ સાબિત થઈ રહી છે, આપનું શું કહેવું છે? ખરેખર વાત તદ્દન સાચી છે. કોઈ પણ વિરોધ પક્ષના સભ્યત કરી કે મેં બે દિવસ પહેલા એક પત્ર પણ 5 પેજનો લખ્યો હતો, એ પત્ર પણ તમે કદાચ મીડિયાની અંદર પ્રસિદ્ધ કરી શકો. મેં 15 મુદ્દા સાથેનો એક પત્ર લખ્યો હતો કે વિરોધ પક્ષના લોકો જ્યારે કંઈ સારું સૂચન કરતા હોય એને પણ ટીકાત્મક રૂપે અને નેગેટિવ રૂપે રહે છે, અને જો સરકાર સંપૂર્ણપણે આની અંદર સફર હોત તો નામદાર ગુજરાત હાઈકોર્ટે એક શું મોટો રીટ કરી અને સરકારને સૂચના આપવાની ફરજ ના પડી હોત એ તમે સારી રીતે આખી લોકો જાણે છે. રાજ નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર અત્યાર સુધીમાં 18 જેટલી પિટિશનો થઈ છે અને એની 17/4 તારીખે એ પિટિશનની અંદર એની સુનાવણી હતી અને એની અંદર તારીખ 17/4/2020ના ઓર્ડરના પેરા નંબર 18ની અંદર રાજ્ય સરકારના વકીલે જણાવ્યું છે કે અમે કોરોનાના ટેસ્ટ છે એ ટેસ્ટ ઓછા નહીં કરીએ, જરૂર પડે એટલા ટેસ્ટ કરીશું. જ્યારે 22મી તારીખના એક ન્યૂઝપેપરની અંદર, તમામ ન્યૂઝપેપરની અંદર સમાચાર હતા, ટીવી મીડિયાની અંદર પણ સમાચાર હતા કે પોઝિટિવ ઓછું કરવા માટે નેગેટિવ પ્લાન બનાવ્યો, એટલે સરકારને એવું લાગ્યું કે હવે કોરોનાના કેસ વધી રહ્યા છે, ગુજરાત 9માંથી 10માં નંબરે હતું અને હવે ધીમે 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 ગુજરાત બીજા નંબરે આવી રહ્યું છે, જો આવું ચાલશે તો ગુજરાત એ પહેલા નંબરે આવી જશે. કેરાલા જે પછાત રાજ્ય ગણવામાં આવે છે એનો રેટ 70.48% છે, હરિયાણાનો 59% છે, ગુજરાતના પાડોશી રાજ્યો રાજસ્થાન
28% છે, એમપીનો 9.58% છે, જ્યારે આપણે ગુજરાતને સમૃદ્ધ રાજ્ય ગણીએ છીએ. વિધાનસભાની અંદર નીતિનભાઈ વારંવાર બૂમો પાડે છે અને કહે છે કે આરોગ્યની દ્રષ્ટિએ ગુજરાત નંબર વન છે, ત્યારે ગુજરાતનો કોરોનાનો રિકવરી રેટ માત્ર 6.30% છે. આ સરકારની નિષ્ફળતા બતાવે છે અને સરકારે આના માટે કંઈક કરવું પડે. મેં જે પત્ર લખ્યો છે એની અંદર પણ મેં લખ્યું છે માનનીય મુખ્યમંત્રીશ્રીને કે માનનીય મુખ્યમંત્રીશ્રી એક સારા માણસ છે, પરંતુ એમની એમનો જો લાભ લઈ અને જે નામના સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન પ્રમાણે હાઈ પાવર કમિટી બનાવી છે, એ હાઈ પાવર કમિટીની અંદર જે 5 સભ્યો લેવામાં આવે છે બેનશ્રી જલ્પાબેન, સૌથી વિચારવાની બાબત એ છે કે જે 5 સભ્યો છે એ સભ્યોએ એમાંથી માત્ર ડોક્ટર આર કે પટેલ સિવાય કોઈએ પોતાનું દવાખાનું ચલાવ્યું નથી, એ કોઈ વિષયના એક્સપર્ટ નથી, એ કોઈ ઓર્થોપેડિક સર્જન છે, કોઈ સર્જન છે, કોઈ એમડી મેડિસિન કે કોરોના વાયરસ કે કોઈ પણ વાયરસના નિષ્ણાત નથી. એટલે રાજ્ય સરકાર તો પહેલા આ જે હાઈ પાવર કમિટી બનાવી છે એ કમિટીની અંદર સારા આ વિષયના નિષ્ણાત ડોક્ટર હોય, માત્ર રાજકીય વગને લીધે નહીં પણ પોતાની હોશિયારી અને એક્સપર્ટાઇઝના આધારે જો આ હાઈ પાવર કમિટી બનાવી હોત અને એની સલાહ લીધી હોત તો મને લાગે છે કે આજે ધીમે ધીમે જે ગુજરાત નંબર વન બની રહ્યું છે એ ના બન્યું હોત. જી, એટલે આપનો કહેવાનો એ મતલબ છે કે આ જે કમિટી છે એનામાં ક્યાંક ને ક્યાંક એવા નિષ્ણાંતો જેમને આરોગ્ય અને જે તબીબી સેવા છે તેનું નોલેજ હોય તો અત્યારે ગુજરાતની પરિસ્થિતિ કંઈક અંશે સુધરી શકતી હતી. આ વાત સાચી છે, તબીબીનું નોલેજ તો એમને છે, પરંતુ જે વાયરસ છે મેડિકલની અંદર ઘણી બધી ફેકલ્ટી હોય છે, ઓર્થોપેડિક હોય, ફિઝિશિયન હોય, ઓપ્થોમોલોજિસ્ટ હોય, રેડિયોલોજિસ્ટ હોય, આ વિષય જે છે એ ફિઝિશિયનનો છે અને એની અંદર પણ ખાસ કરીને જે વાયરસના નિષ્ણાત હોય એવા ડોક્ટરોનો આ વિષય છે. એટલે એની અંદર ઓર્થોપેડિક કે ગાયનેક ડોક્ટર ના ચાલે, એની અંદર એમડી હોય અને વાયરસની અંદર જેને નિષ્ણાત હોય અને જેને આ ક્ષેત્રે કામ કર્યું હોય અને જેને વહીવટી અને મેડિકલનો બોરો અને મોટો અનુભવ હોય એવા લોકો એવા ડોક્ટરોની જો સલાહ લીધી હોય તો મને લાગે છે કે આ ગુજરાતની અંદર જે ધીમે ધીમે કોરોના વધી રહ્યો છે અને આજે તો એક સર્વે પ્રમાણે જો આવું ચાલશે તો 15 દિવસની અંદર માત્ર અમદાવાદની અંદર 50,000 કેસ થઈ જશે. એટલે મારી સરકારને મેં જે પત્ર લખ્યો એની અંદર પણ મેં વિનંતી કરી છે કે તમે જે એક્સપર્ટ ડોક્ટર છે એમની ટીમ બનાવો અને એમનો અને એમની સલાહ લો. બીજું કે જે લેબ બનાવવાની વાત છે ગુજરાતની અંદર, એ જે બાયો સેફ્ટી સ્ટેજ 4 માટેની લેબ છે એ લેબ ગુજરાતની અંદર બની નથી. રાજ્ય સરકારે કહ્યું હતું કે અમે લેબ બનાવીશું, એટલે એનામાં એના જે ટેસ્ટ અને એનું જે સંશોધન થાય છે એ પુના જવું પડે છે. એટલે ગુજરાતની અંદર રાજ્ય સરકારે તાત્કાલિક આ બાયો સેફ્ટી સ્ટેજ 4 માટેની લેબ ઊભી કરવી જોઈએ. અમારી પાસે પણ ઘણા કેમિસ્ટ્રીના, બાયોકેમિસ્ટ્રીના અને નિષ્ણાત ડોક્ટરો છે, જો સરકાર ધારે તો અમારો સપોર્ટ પણ લઈ શકીએ અને સરકાર જો અમને છૂટી આપે તો અમે આ લેબ ગુજરાતની અંદર 15 દિવસમાં ઊભી થાય એવા એક્સપર્ટ પણ અમે મુખ્યમંત્રીને એમના નામ પણ સજેસ્ટ કરી શકીએ છીએ. જી, તો અત્યારે સોનિયાજી કહી રહ્યા છે કે ટેસ્ટ થતા જ નથી કે ક્યાંક ને ક્યાંક ઓછા ટેસ્ટ થાય છે, તો કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ એવું જણાવ્યું કે કોરોનાના ટેસ્ટમાં ઘટાડો થયો છે, તો શું આપના વિસ્તારમાં અત્યારે પૂરતા ટેસ્ટ થઈ રહ્યા છે કે કેમ? મારા વિસ્તારમાં અત્યાર સુધીમાં આખા પાટણ જિલ્લાની અંદર ચલપાબેન અત્યાર સુધીમાં લગભગ 370 જેટલા કેસ થયા છે. જ્યારે પાટણ જિલ્લાની વસ્તી 40 લાખ જેટલી વસ્તી હોય અને એમાંથી 300 કે 400 ટેસ્ટ કરવામાં આવે એ સામાન્ય ટેસ્ટ કહેવાય. પાટણની અંદર જે ગામડા છે ગામડાની અંદર કોરોના એ સંક્રમિત થયો નથી, પરંતુ આજે જ બે કેસ સામે આવ્યા. એટલે દરેક ગામની અંદરથી સેમ્પલ વાઇઝ એક ગામની અંદરથી ઓછામાં ઓછા 10 કે 15 ટેસ્ટ કરવા જોઈએ અને જો સુધી આ ટેસ્ટ નહીં થાય ત્યાં સુધી લોકડાઉન પૂરું થશે અને પછી એનું ભારે સંક્રમિત થશે તો ગુજરાતની પરિસ્થિતિ બહુ બદતર બનશે અને આના માટે સરકારે ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂર છે. જી,
અત્યારે જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે, લોકડાઉન છે, ત્યારે કિરીટભાઈ જો પાટણની પણ વાત કરીએ તો ઉદ્યોગ ધંધા છે, આપને શું લાગે છે કે ક્યાંક ને ક્યાંક જે લોકોની આવક બંધ થઈ છે તો તેનાથી અર્થતંત્રને પણ એની કહી શકાય ઊંડી અસર પડી રહી છે, તો આપને શું લાગે છે કે આ જે ધંધો અને રોજગાર છે તેને પૂર્ણ ચાલુ થતા કેટલો સમય લાગે તેમ છે? મને લાગે છે કે આ ઉદ્યોગ અને ધંધા ફરીથી શરૂ એટલા માટે નહીં થાય કે મેં મુખ્યમંત્રીને પણ અગાઉ પત્ર લખ્યો હતો, એમાં જણાવ્યું હતું કે જે બહારના મજૂરો ગુજરાતની અંદર છે ને છેલ્લા એક મહિનાથી એમને ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે, જો એમને એક મહિના પહેલા ઘરે મોકલી દીધા હોત તો એ એક મહિનો આરામ કર્યા પછી ફરીથી પોતાના વતનની અંદર પરત ફરી શક્યા હોત, પણ અત્યારે એ મજૂરો એમના વતનમાં જવાની રાહ જોઈ રહ્યા છે. જેવો લોકડાઉન ખુલશે એટલે જે મજૂરો છે પોતાના ધંધા તરફ પરત નહીં ફરે, એ પોતાના વતન તરફ જતા રહે છે. એટલે ગુજરાતની અંદર જે મોટાભાગના 80% મજૂરો છે એ આઉટ ઓફ સ્ટેટના છે અને બહારથી અથવા બીજા રાજ્યોમાંથી, બિહાર, રાજસ્થાન કે એમપી જેવા રાજ્યોમાંથી આવે છે. એટલે મને લાગે છે કે લોકડાઉન ખુલ્યા પછી આ જે નાના નાના મજૂરો છે, નાના નાના ઉદ્યોગો છે, એને મજૂરો મળશે નહીં અને ગુજરાતના ઉદ્યોગ ધંધાને મોટી અસર પડશે એવું મારું માનવું છે. જી, જો ગામડાઓમાં વાત કરીએ તો ગામડાઓમાં પુરવઠો અને પાટણમાંથી બી જો ઉત્પાદન યોગ્ય સમયે જો બજારમાં વેચાય તો ખેડૂતોને લાભ મળી શકે તેમ છે, કારણ કે ક્યાંક ને ક્યાંક દરેક જે પરિસ્થિતિ હોય છે, ખાસ કરીને જે વિકટ પરિસ્થિતિનો સામનો હંમેશા જગતના તાત એટલે કે ખેડૂતને જ કરવાનો આવતો હોય છે, તો આપની સરકાર પાસે શું અપેક્ષા છે કે ખેડૂતોને જે એમને લાભ થાય એના માટે એમનો માલ વેચાય એવી કઈ વ્યવસ્થા જે સરકારે કરી દેવી જોઈએ? મેં ગઈકાલે એક સરકારને પત્ર લખ્યો છે અને એની અંદર મેં સરકારને કહ્યું છે કે પહેલાં તો જે આંતરરાષ્ટ્રીય લેવલે ડીઝલના ક્રૂડના ભાવ એકદમ તળિયે બેસી ગયા છે, એટલે ખેડૂતોને અને વેપારીઓ માટે અત્યારે જ્યારે ઉદ્યોગ ધંધા નવા શરૂ થવાના છે, વાહન વ્યવહાર શરૂ થવાનો છે, ત્યારે પહેલાં તો ડીઝલની અંદર જે ભાવ છે એનો ઘટાડો કરે, કાં તો ડીઝલ અને પેટ્રોલને જીએસટીથી બહાર રાખ્યા છે, એ જીએસટીની અંદર આવી જાય તો 28% વધુમાં વધુ ગુજરાતનો જીએસટી 28% છે, તો ડીઝલનો 28% જીએસટી થાય તો ડીઝલ અને પેટ્રોલની કિંમત 50 રૂપિયાથી ઓછી આવી જાય, તો ખેડૂતોને અને નાના વેપારીઓને ફાયદો થઈ શકે કે તેમ છે. બીજું કે ખેડૂતોનો જે લોનો લીધેલી છે એ લોનો ખેડૂતોને ભર્યા સિવાય સીધે સીધી રિન્યુ થાય, એમને વ્યાજ સહાય ચૂકવવામાં આવે, એમને એ ચાલુ વર્ષ માટે એમના જે બિયારણોની જે જરૂર છે એ બિયારણો એમને મફત આપવામાં આવે, વીજ બિલ એમના જે જે છે એ આ છેલ્લા 5 કે 6 મહિનાના વીજ બિલની અંદર પણ રાહત આપવી જોઈએ. આ બધી બાબત મેં રાજ્ય સરકારને લખી છે. અને જે ખેડૂતોનો માલ છે ખરીદી, એ મહત્વની બાબત એ છે કે દરેક ગામની અંદર સહકારી સંસ્થાઓ આવેલી છે અને ગુજરાત સહકારી સંસ્થાઓનું હબ છે. પહેલાં કહેવત હતી કે વિના સહકાર નહીં ઉદ્ધાર, ગુજરાતનો જો વિકાસ થયો હોય, ખેડૂતોનો વિકાસ થયો હોય તો એ સહકારી સંસ્થાઓને આભારી છે. એટલે જે પણ ખરીદી થાય એ સહકારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે, ગામડે ગામડે સહકારી સંસ્થાઓ છે એમના દ્વારા કરવામાં આવે તો ખેડૂતોને વ્યાજબી ભાવ મળી શકે એમ છે. બાકી અત્યારે ઉત્તર ગુજરાતની અંદર એક બાજુ ખેડૂતોએ પોતાના ફરફરાદી હોય, શાકભાજી હોય એ રોડ ઉપર નાખી દેવા પડે છે. આજે જ મારા ઉપર ફોન આવ્યો કે જે ભટ્ટા ખાવાના રીંગણ છે એ 3 કે 4 રૂપિયે વેચાય છે, તેથી ખેડૂતોએ ભેંસોને ખવડાવવી પડે છે. અને બીજી બાજુ બજારની અંદર એ જ તેટી અને એ જ રીંગણનો ભાવ 20-25-25 રૂપિયા છે. એટલે ગામડાઓ દ્વારા, સહકારી સંસ્થાઓ દ્વારા આ જે શાકભાજી છે એનું વ્યાજબી ભાવે એની ખરીદી કરી અને ગામડાઓ સુધી પહોંચાડવામાં આવે અને ગામડાઓની અંદર જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા જે ગરીબ લોકો છે જે અત્યારે શાકભાજી વિના બેસી રહ્યા છે એમને પહોંચાડવામાં આવે તો મને લાગે છે કે ખેડૂતોને ન્યાય મળશે અને એનો ફાયદો લોકો સુધી પહોંચશે. જી, તો અત્યારે તો ચલો લોકડાઉન છે, ધંધા રોજગાર ઠપ છે, આપને શું લાગે છે જ્યારે પણ લોકડાઉન ખુલશે ત્યારે જે 6 મહિના કહી શકાય કેવા હશે, ક્યાંક ને ક્યાંક આપને શું લાગે છે કે મંદીનો માહોલ જોવા મળશે? ખૂબ જ મંદીનો, ચલપાબેન, ખૂબ મંદીનો માહોલ જોવા મળશે. ગુજરાતનું
જે આર્થિક તંત્ર છે એ આર્થિક તંત્ર મને લાગે છે કે બહુ તૂટી જશે. નાના નાના વેપારીઓ છે, નાના ઉદ્યોગો છે, એ નાના ઉદ્યોગો મૃતપાય બની જશે અને એ ફરીથી ઊભા થતા મને લાગે છે કે 10 વર્ષ લાગશે. અને ગુજરાત જે આર્થિક રીતે સદ્ધર ગણવામાં આવે છે એ ગુજરાત આર્થિક રીતે બહુ પાછળ ધકેલાઈ જશે અને જે નાના વેપારીઓ અને ખેડૂતો છે એ નાના વેપારીઓ અને ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવશે એવું મને અત્યારની પરિસ્થિતિથી લાગી રહ્યું છે. આપને શું લાગે છે કે આ જે મંદીનો માહોલ, જેમ આપે કીધું કે લાગી રહ્યું છે કે મંદીનો માહોલ આવશે, તો સરકારે એવી કઈ સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ, એવી શું કહી શકાય કે સુવિધાઓ આપવી જોઈએ કે નાના ઉદ્યોગો મોટા ઉદ્યોગો માટે કોઈ એવી સ્ટ્રેટેજી બનાવવી જોઈએ જેથી નાના ઉદ્યોગો જે છે ફરીથી બેઠા થઈ શકે છે અને મોટા ઉદ્યોગો છે તેનામાં બી જે પ્રોડક્ટ્સ કહી શકાય ખાસ કરીને તેની પ્રાઇસ પણ સ્ટેબલ રહે, તો સરકારે એવું કઈ રીતની સહાય આપવી જોઈએ ઉદ્યોગોને? સરકારે સૌથી પહેલાં તો જે રીતે મોટા માત્ર ને માત્ર મોટા ઉદ્યોગોને સહાય આપે છે એના બદલે જે નાના નાના જીઆઈડીસીની અંદર અથવા સ્થાનિક લેવલે જે ઉદ્યોગો છે એને પ્રોત્સાહન આપવું જોઈએ, એની સબસિડીની અંદર વધારો કરવો જોઈએ, એના એના જે રેટ છે વીજળીના એ વીજળીના રેટની અંદર ઘટાડો કરવો જોઈએ, એના જીએસટીની અંદર કરવો જોઈએ અને ડીઝલની અંદર પણ ઘટાડો કરવો જોઈએ, પેટ્રોલ ડીઝલના જે ભાવ છે એની અંદર પણ ઘટાડો કરવો જોઈએ અને જે એક્સાઇઝ છે એ એક્સાઇઝની અંદર ઘટાડો કરવો જોઈએ અને જે મૃત પ્રાય થવાના આરે જે નાના ઉદ્યોગો છે એમને ફરીથી ઉભા થાય એના માટે એક સરકારે એક્સપર્ટ માણસોની જે ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, આ મેડિકલની અંદર કરી એવું નહીં, ખરેખર જે ઉદ્યોગ સાથે સંકળાયેલા છે એવા લોકોની એક ટીમ બનાવી અને આવા ઉદ્યોગોને કઈ રીતે ફરીથી પુનઃ હોઈ શકાય એના માટે ચિંતન કરી એની સારું વ્યવસ્થિત રીતે આયોજન કરી અને સરકાર કંઈ કરશે તો આવા જે નાના વેપારીઓ છે એ નાના વેપારીઓ બચશે અને ખેડૂતો બચશે તો જ ગુજરાતની આર્થિક પરિસ્થિતિ સુધરશે. જી, તો અત્યારે તો લોકડાઉનની સ્થિતિ છે, લોકડાઉન પછી આપનું આયોજન શું છે? લોકડાઉન પછી તો મારું આયોજન અત્યાર સુધીની લોકડાઉન દરમિયાન પણ મેં મારા જે 115 ગામો છે 115 ગામોમાંથી 114 ગામોની મુલાકાત લીધી છે. ધારાસભ્ય થયા પછી પણ મેં દરેક ગામની અંદર અત્યાર સુધીમાં 2 વર્ષમાં 5-5 વાર મુલાકાત લીધી છે, એટલે હંમેશા હું મારા મતદારો મારા વિસ્તારના લોકો સાથે મળતો રહું છું. લોકડાઉન ખુલ્યા પછી ફરીથી પણ હું મારા વિસ્તારનો વિસ્તૃત પ્રવાસ કરીશ, સિટીની અંદર પણ પ્રવાસ કરીશ અને ખેડૂતોની જે પરિસ્થિતિ છે, બેકાર યુવાનોની જે પરિસ્થિતિ છે અને નાના નાના વેપારીઓ, પાટણની અંદર કોઈ એવા મોટા ઉદ્યોગો નથી, મોટી જીઆઈડીસી નથી, એટલે જે નાના નાના વેપારીઓ જે માર્કેટયાર્ડ સાથે સંકળાયેલા છે, મેડિકલ સાથે સંકળાયેલા છે, આ તમામ સાથે મળી અને એમના જે જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ અમે ભેગી કરીશું અને એનું એક સંકલન કરી અને રાજ્ય સરકારને એની રજૂઆત કરીશું અને એમના જે પ્રશ્નો છે એ પ્રશ્નો ઝડપીમાં ઝડપી સોલ્યુશન આવે અને આ વિસ્તારના લોકોને ફાયદો થાય અને આ વિસ્તારના લોકો ગુજરાતના આર્થિક તંત્રની અંદર ભાગીદાર બને એ માટેના પ્રયાસ કરીશું. જી, કિરીટભાઈ, આપ કે ન્યૂઝના માધ્યમથી જે જાહેર જનતા છે તેને કોઈ અપીલ કરવા માંગશો? હું કે ન્યૂઝ ચેનલનો આભાર માનીશ એટલા માટે કે સતત જાગૃત લઈ અને આ કોરોનાની મહામારી વખતે લોકોને જાગૃત કરવાનો, લોકો વચ્ચે સાચી માહિતી પહોંચાડવાનો જે આ ભગીરથ પ્રયાસ કર્યો છે એ બદલ કે ન્યૂઝ ચેનલને પહેલાં તો હું મોટા હૃદયથી અભિનંદન પાઠવીશ અને આપની ચેનલના માધ્યમથી હું લોકોને પોતાની સુરક્ષા માટે ઘરની અંદર રહેવાનું કહીશ, જે પણ કામ સિવાય લોકોએ બહાર ના નીકળવું અને જે પણ લોકોને છૂટ આપવામાં આવી છે એમને પાસ આપવામાં આવે છે, નાના ધંધાવાળા હોય વેપારીઓ હોય એ પણ એમના પાસનો દુરુપયોગ ના કરે અને સરકાર વહીવટીતંત્ર અને પોલીસ તંત્રને સહયોગ આપે ખાસ કરી અને જે કોરોના વેરિયર્સ છે એ ડોક્ટર હોય, પોલીસના અધિકારીઓ હોય કે આરોગ્ય તંત્રના અધિકારીઓ હોય કે વહીવટી તંત્રના અધિકારીઓ છે એમના જોડે સાથ સહકાર આપે
ઘણા સમયથી એક મહિનાથી આ લોકો ખડે પગે ઉભા રહી અને પ્રજાની સેવા કરી રહ્યા છે, એટલે કદાચ એ લોકો એમનો માનસિક સંતુલા ગુમાવે અને ગુસ્સે થઈ જાય, અથવા પ્રજા સાથે કદાચ કોઈ ખોટો વ્યવહાર કરે, તો પણ પ્રજાએ આપણે સમજવાની જરૂર છે અને એમને આપણા માટે જે એક મહિનાથી પ્રયાસ કરી રહ્યા છે એમને હંમેશા બિરદાવી અને એમની સેવા બિરદાવી અને એમને સહયોગ આપવો જોઈએ અને એમને જે સૂચનાઓ એનું પાલન કરવું જોઈએ અને લોકડાઉન અને સરકારી વહીવટી તંત્રની જે સૂચનાઓ છે એ સૂચનાઓનો અમલ કરવો જોઈએ. જી કિરીટભાઈ, આપ કે ન્યૂઝમાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, આભાર. અત્યારે જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે, લોકડાઉનનો સમય છે, ત્યારે કિરીટભાઈ પણ જનતાને અપીલ કરી રહ્યા છે કે જે બી જનતા છે, જેમાં બી ઉદ્યોગપતિઓ છે નાના મોટા, તેમને થોડી ઘણી છૂટછાટ આપવામાં આવી છે, તો તેમને તેમના પાસનો દુરુપયોગ ન કરવો જોઈએ. ને કહી શકાય જે કોરોના વોરિયર્સ છે, ડૉક્ટર છે, નર્સ છે, પોલીસ છે, તેમને સહયોગ આપવો જોઈએ, તેમજ સરકારી જે સેવાઓ મળી રહી છે તેનો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જનતાને લાભ તો થઈ જ રહ્યો છે. તો અત્યારે અમારી વિશેષ રજૂઆત કે ન્યૂઝ એક્સક્લુઝિવમાં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.